અંકલેશ્વરના અંસાર માર્કેટમાં પુઠ્ઠાના ગોદામમાં લાગેલી આગની ઘટનામાં પડોશી બંગરિયા સળગાવેલા કચરાના લીધે જ ગોદાઉનમાં આગ લાગી હોવાની અને પુઠ્ઠાના ગોદાઉનમાં આગ લાગવાના કારણે 67 લાખ રૂપિયાનું નુકસાન થયાની ફરિયાદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ થવા પામી છે। અંકલેશ્વરના અંસાર માર્કેટમાં આવેલ યાન માર્કેટમાં શુક્રવારે સવારે બે પુઠ્ઠાના ગોડાઉનમાં આગ લાગવાના મામલામાં હવે નવો વળાંક આવ્યો છે। ગોડાઉનના માલિકે તેના બાજુમાં રહેલા ગોડાઉનના માલિકના બેદરકારી ભર્યા કૃત્યને લઈને તેમના ગોડાઉનમાં રહેલ 67 લાખના સામાનને આગથી નુકસાની થઈ હોવાની પોલીસ ફરિયાદ આપી છે। અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં છાશવારે આગ લાગવાની બનાવ બનતા હોય છે। તેવામાં ગતરોજ શુક્રવારે સવારે અંસાર માર્કેટમાં આવેલ અયાન માર્કેટમાં પુઠ્ઠાના બે ગોડાઉનમાં આગ લાગવાના મામલામાં ગોડાઉન માલિકે અન્ય ગોડાઉન માલિકની બેદરકારીથી તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની ફરિયાદ આપી છે। અંકલેશ્વરના હવામહેલ વિસ્તારમાં આવેલ ઓપેરા પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ ઉસ્માન કુરેશી અને તેમના ભાઈ છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી અંસાર માર્કેટ પાસે આવેલ અયાન માર્કેટમાં ઉસ્માન ટ્રેડર્સ અને હિન્દુસ્તાન સ્ક્રેપ ટ્રેડર્સ નામ વેસ્ટ પેપરનું ગોડાઉન ધરાવે છે। જેઓના ગત રોજ સવારે તેઓના ગોડાઉનમાં કામ કરતા કામદારોએ ફોન કરીને જણાવ્યું હતું કે તેમના ગોડાઉનમાં આગ લાગી હતી, જેને પગલે તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા। તેઓ અને તેમના બાજુમાં રહેલ ગોડાઉન માલિકોએ આગ બાબતે ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ દોડી આવી હતી અને 4 જેટલા ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આગની ઘટનામાં મોહમ્મદ નસીમ ઉસ્માન કુરેશી અને તેમના બાજુમાં રહેલ ગોડાઉનમાં સામાન બળીને ખાક થયો હતો, જેમાં મોહમ્મદ નસીમ ઉસ્માન કુરેશીના ગોડાઉનમાં રહેલ 67 લાખ રૂપિયાનો સામાન બળીને ખાક થયો હતો। તો તેમના બાજુમાં ગોડાઉન ધરાવતા મોહમ્મદ ઇસ્માઇલ છીનાક ચૌધરીના ગોડાઉનમાં 8 લાખ રૂપિયાનો સામાન બળીને ખાક થયો હતો। આગ ઓલવાયા બાદ ગોડાઉન માલિક મોહમ્મદ નસીમ ઉસ્માન કુરેશીએ ચકાસતા તેમના ગોડાઉનમાં રહેલ ઓટોમેટિક લેબર મશીન જેની કિંમત રૂપિયા 30 લાખ, ફોરક્લિપ મશીન જેની કિંમત રૂપિયા 7 લાખ અને પુઠ્ઠાનું મટીરિયલ 200 ટન જેની કિંમત રૂપિયા 20 લાખ મળીને 67 લાખનું નુકસાન થવા પામ્યું હતું। તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બાજુમાં ગોડાઉન ધરાવતા મોહમ્મદ ઇસ્માઇલ છીનાક ચૌધરીએ વહેલી સવારે 4 કલાકે તેઓના ગોડાઉન પાસે વેસ્ટ કચરો સળગાવ્યો હતો। સળગાવેલ કચરાના બળતા તણખા પવનમાં ઉડીને મોહમ્મદ નસીમ ઉસ્માન કુરેશીના ગોડાઉનમાં પ્રસરી જવાથી તેમના અને તેમના બાજુમાં રહેલ ગોડાઉનમાં આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું। તેમના આ બેદરકારી ભર્યા કૃત્યને કારણે આગની ઘટના બની હોવાના આક્ષેપ સાથે તેઓએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ દિશામાં સીસીટીવી ફૂટેજ મેળવવા ઉપરાંતની તજવીજ આરંભી છે। સુરત અને વડોદરાની મધ્યમાં પહેલીવાર ભરૂચ તાલુકાના નબીપુર ગામમાં બીબીક્યુ ઇનોવેશનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। દિલ્હી દરબાર અને મુંબઈના પ્રખ્યાત અનુભવી કુક દ્વારા આપને મનગમતી વાનગીઓ બનાવી આપવામાં આવશે, જેમાં આપને 599માં 25 જાતની વાનગીઓ જમવા મળશે, જેમાં અનલિમિટેડ ફ્રાઈ ચિપ્સ, ચિકન ગ્રીન ટિક્કા, ચિકન રેડ ટિક્કા, ચિકન તંગરી, ચિકન શીખ કબાબ, ચિકન કેન્ટગી, ચિકન કેન્ટગી દાના, ગાર્લિક ઝીંગા, ગાર્લિક ચીલી ઝીંગા, ચિકન સૂપ, ચિકન દમ બિરયાની, ફ્રાય ફિશ, જીરા રાઈસ, દાલ ફ્રાય, સિંગાપુરી રાઈસ, ચિકન ફ્રાઈડ રાઈસ, હક્કા નૂડલ્સ, ચિકન મંચુરિયન, હૈદરાબાદી ચિકન બિરયાની, ચિકન કરી, પીઝા એન્ડ બર્ગર, ઇટાલિયન પાસ્તા, બટર ચિકન, ગ્રીન ચિકન ગ્રેવી, ફ્રાઈડ પાપડ અને સલાડમાં ગ્રીન સલાડ, પાસ્તા, ફ્રટી પાસ્તા તેમજ જમ્યા પછી ડેઝર્ટ, રાજસ્થાની રબડી, કુલ્ફી, બદામ શેક જેવી અસંખ્ય વાનગીઓ આપને જમવા મળશે, અને સાથે અનલિમિટેડ કોલ્ડ ડ્રિંક્સ, પેપ્સી, કોક, ફેન્ટા, થમ્સઅપ। અમારું સરનામું છે ટેલિફોન એક્સચેન્જની બાજુમાં જીન રોડ મસ્જિદ પાસે અલાદીન પિઝાની બાજુમાં નબીપુર ભરૂચ। મોબાઈલ નંબર 7698 6353514। આ
સાથે આપના બાળકોને રમતગમતની સુવિધા પણ ઉપલબ્ધ છે। ટાઈમ સાંજે 7 કલાકે ચાલુ થશે। ઉપર દર્શાવેલ પ્રત્યેક આઇટમનો વીકડેઝમાં ફેરફાર લેવામાં આવશે।